गुजरात पर आतंकनो शुभ फरी एक वार ओछायो छे। आ सवाल एटला माटे उठी रह्यो छे केम के पोरबंदरमांथी एटीएस द्वारा चार आतंकीओने पकड़वामां आव्या छे। आ चारे आतंकीने पोरबंदर कोर्टमां रजू करवामां आव्या। चारे आरोपीओना एक दिवसना रिमांड मंजूर करवामां आव्या छे। आतंकी संगठन साथे संपर्कमां हता आ चारे आरोपी, एटला माटे सवाल उठवो स्वाभाविक छे के शुं रथयात्रा पूर्वे गुजरात पर आतंकनुं संकट, आतंकनो खतरो मंडराई रह्यो छे। जो के गुजरात एटीएस ने मोटी सफलता मळी छे। तो एटीएसे पोरबंदरमां धामा नाख्या हता, जो कि ते बाद विगतो सामे आवी के चार जेटला शख्सोने झड़पी पाडवामां आव्या छे। ते बाद मोटो खुलासो थयो कि आ चारे आतंकीओ एक खूंखार आतंकी संगठन साथे संपर्कमां सतत हता। हाल तो चारे आरोपीओना 13 दिवसना रिमांड मंजूर करवामां आव्या छे। पूछपरछ करवामां आवशे, तेमनी पूछपरछमां शुं केस सामे आवे छे, शुं के तेमनुं कावतरुं हतुं, तेने लईने मोटा खुलासा आगामी दिवसोमां थई शके छे। वधु माहिती साथे संवाददाता अजय शिरू फोनलाइन पर जोड़ाई गया छे। अजय, चार जेटला शख्सो पोरबंदरथी झड़पाया, आतंकी संगठन साथे तेमनो संपर्क होवानुं सामे आव्युं, हवे शुं कई विगतो सामे आवी रही छे, केटला दिवसना रिमांड मळ्या, शुं पूछपरछ, शुं कई आगामी समयमां सामे आवी शके? अजय जी नीति, जे रीते गुजरात एटीएस द्वारा जे बातमीना आधारे जे गुप्त ऑपरेशन पार पाडवामां आव्युं हतुं, तेने लईने जे चार जेटला शख्सोने झड़पी पाडवामां आव्या छे, जेमां ત્રણ જે કાશ્મીરી યુવકો છે અને એક જે સુરતની મહિલા છે, એમ મળીને કુલ ચાર જેટલા શખ્સોને જે આઈએસઆઈ મોડ્યુલ જે છે તેમને પર્દાફાશ કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ એટીએસ દ્વારા આજે જે ચારે શખ્સો છે તેમને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ કોર્ટે સુનાવણી બાદ જે 13 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। અને જે 13 દિવસના રિમાન્ડ દરમિયાન જે એટીએસના અધિકારીઓ દ્વારા જે આ આરોપીઓ છે તેના પૂછપરછ કરવામાં આવશે, કઈ રીતે આ જે સમગ્ર મોડ્યુલ છે તે કામ કરતું હતું અને પોરબંદર ગુજરાત સહિત બીજે કઈ કઈ જગ્યાએ ફેલાયેલું છે અને આમાં કોણ કોણ સામેલ છે તે અંગે સહિતની જે વધારાની જે માહિતી છે તે આગામી દિવસોમાં એટીએસની પૂછપરછમાં સામે આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। જી નિધિ જી, બિલકુલ આભાર પૂરી માહિતી માટે અજય। તો આતંકી સંગઠન સાથે સંપર્કમાં હતા ચારે આરોપીઓ, ચારે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં હવે પૂછપરછમાં શું કંઈ ખુલાસો થાય છે તેના પર સૌ કોઈની નજર। ગુજરાતમાંથી પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાના પ્રોવિન્સ એટલે કે આઈએસકેપી સાથે સંકળાયેલી આતંકીઓ ઝડપાયા છે। આપને જણાવી દઈએ, કુલ 5 આતંકીઓ ગુજરાતમાં હોવાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી। માહિતી એવી હતી કે આ આતંકીઓ પોરબંદરના દરિયાકાંઠેથી ભારત છોડી અફઘાનિસ્તાનમાં જવાના હતા અને તેના આધારે ગુજરાત એટીએસે ચાંપતી નજર રાખી અને પોરબંદરના રેલવે સ્ટેશનથી 3 આતંકીઓને ઝડપી પાડ્યા છે। તેમની પૂછપરછમાં વધુ 2 સાથીઓનો ખુલાસો થયો, જેમાંથી સુરત સુમેરાબાનું નામ સામે આવ્યું છે। આ નામની મહિલા પણ પોલીસે તેને ઝડપી પાડી છે, જ્યાં જુબેર અહેમદ મુનશી નામનો આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ તમામ આતંકીઓ ઈરાનના રસ્તે અફઘાનિસ્તાન જવાના હતા અને ત્યાં આતંકી તાલીમ લઈ આત્મઘાતી હુમલાની ફિરાકમાં હોવાનો પણ ખુલાસો થયો છે। ઝડપાયેલા આતંકીઓ પાસેથી આતંકી સંગઠન આઈએસકેપી સંબંધિત સાહિત્ય પણ મળી આવ્યું છે। તો ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને તેને લઈને તેમણે પોરબંદરમાં ધામા નાખ્યા, મોટી સફળતા મળી, પણ કેવી રીતે ઝડપાયા? એટીએસે આઈએસકેપીના આતંકીઓને ગુજરાતમાંથી ઝડપી પાડ્યા છે। ગુજરાત એટીએસે માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી કે આખરે આ 5 આરોપીઓ કોણ છે, 5 આતંકીઓ કોણ છે। માહિતીના આધારે આઈએસકેપીના 3 આતંકીઓને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યા। પોરબંદરથી દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હતા આ તમામ આરોપીઓ। એટીએસની ટીમે કોસ્ટલ વિસ્તારમાં તપાસ આદરી હતી અને તે દરમિયાન તેમને રેલવે સ્ટેશન પાસેથી 3 આતંકી મળી આવ્યા હતા, તેમને ડિટેન કરવામાં આવ્યા, તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી, જેમાં ઉબેદ મીર, હનાલ શોલ, મોહમ્મદ હાજીમ શાહ ડિટેન થયા છે।
ત્રણ આતંકીની પૂછપરછમાં વધુ બે આતંકીના નામ પણ સામે આવ્યા, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। આપણે જણાવી દઈએ પૂછપરછમાં સુમેરા બાનુનું નામ ખુલતા સુરતથી તેને ડિટેન કરવામાં આવી, સુરતથી તેને ઝડપી પાડવામાં આવી। લેપટોપ મોબાઈલ ટેબ્લેટમાંથી આઈએસકેપી સાથે સંબંધિત માહિતી પણ મળી આવી છે। સાથે કુલ પાંચ વ્યક્તિઓ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે। હજુ પણ એક વ્યક્તિ ફરાર છે, એક શખ્સ ફરાર છે। શ્રીનગરનો જુબેર મુનશી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ચાર આતંકી શ્રીનગર અને એક સુરતનો રહેવાસી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। જે મહિલા છે તે સુરતની રહેવાસી અને એ સિવાય જે ત્રણ આતંકી પકડાયા છે તે શ્રીનગરના રહેવાસી છે। આતંકીઓ આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતા હતા। યુએપી અંતર્ગત આરોપીઓ સામે એફઆઈઆર કરવામાં આવી છે। તો આતંકીઓને તેમના હેન્ડલર અબુ હઝમાએ આપી હતી સૂચના। અને હવે તમને જણાવીએ કે આખરે શું ફિરાકમાં હતા, તમને ઈરાદો શું હતો। પોરબંદર જે ફિશિંગ બોટમાં તેઓ નોકરી લેવાના હતા, તેમને અફઘાનિસ્તાન જવું હતું। બોટનો ઉપયોગ કરીને દરિયાઈ માર્ગે નિશ્ચિત સ્થાને પહોંચવાના હતા આ તમામ આતંકીઓ। ઈરાનથી નકલી પાસપોર્ટ સાથે હેરાન થઈને ખેરાન પહોંચવાના હતા અને તે બાદ તેઓ અફઘાનિસ્તાન પહોંચી આતંકી તાલીમ લેવાના હતા। આ તમામ ઝડપાયેલા આતંકીઓ અફઘાનિસ્તાન ટ્રેનિંગ લેવા માટે જવાના હતા, આતંકી તાલીમ લઈ શહીદ થવાની ફિરાકમાં હતા। આ તમામ ઝડપાયેલા આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હોવાની પણ શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। આતંકીઓને હાલ તો ઝડપી લેવામાં આવ્યો છે। હવે કોણ હતા આરોપીઓ તેની વાત કરીએ તો શ્રીનગરનો ઓબેદ નાસિર મીર, આ ઉપરાંત શ્રીનગરનો હનાન હયાત શોલ, ત્રીજો આરોપી પણ શ્રીનગરથી જ હતો અને તેનું નામ મોહમ્મદ હાજીમ શાહ। શ્રીનગરથી ત્રણ આરોપીઓ અને સુરતની એક મહિલા, શ્રીનગરનો જુબેર અહેમદ મુનશી જે હજુ ફરાર છે, જેને શોધવા માટે હાલ તો તપાસ આદરવામાં આવી છે। સુરતની મહિલા સુમેરા બાનુ મોહમ્મદ હનીફ મલિક, આ ચાર આરોપીઓ હાલ તો ઝડપાઈ ચૂક્યા છે। તો આપને જણાવી દઈએ આઈએસકેપી સંગઠન આખરે શું છે, કેટલું ખતરનાક છે તેની જો વાત કરવામાં આવે। આઈએસ એટલે કે ઇસ્લામિક સ્ટેટની શાખા છે આઈએસકેપી। આઈએસ નામ સાથે એ કેટલું ખતરનાક છે આપણે સમજી શકીએ છીએ। અફઘાનિસ્તાનમાં આઈએસકેપી એક્ટિવ છે। આઈએસકેપી સંગઠન આતંકી તાલીમ આપે છે, એ જ આતંકી તાલીમ મેળવવા માટે આ તમામ પાંચ આતંકીઓ ગુજરાતના માર્ગે થઈને અફઘાનિસ્તાન પહોંચવાના હતા। આઈએસકેપીના સભ્યો ઈરાન અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાનના હોવાનું પણ સામે આવ્યું છે। તો કોલેજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી ભરતી કરવામાં આવે છે, તેમને આતંકી તાલીમ આપવામાં આવે છે, તેમનું બ્રેઇન વોશ કરી દેવામાં આવે છે, તેમનાથી તેમના થકી આતંકી હુમલાઓ આત્મઘાતી હુમલાઓ કરવામાં આવે છે। કાબુલ એરપોર્ટ પર પણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો।